नमस्कार विद्यार्थी मित्रों, हूँ विकी बामणिया। हवे विद्यार्थी मित्रों, हमणा 24/2021 रोज एवो एक परिपत्र जाहिर करवामां आव्यो हतो के प्रथम कसोटी लेवावानी छे तमारी। तो ये क्यारे लेवावानी छे, केवी रीते लेवावानी छे, एनी अंदरनो अभ्यासक्रम केटलो हशे अने दसमा धोरणना जे विद्यार्थी होय, जे लोको बोर्डनी परीक्षा आपवाना छे, तो ए लोकोने शाळाना 20 गुण केवी रीते मळशे, तेनी तमाम चर्चा आपणे आ वीडियोनी अंदर करवाना छे। तो तमारे बी जो ए वस्तु जाणवी होय कि भाई परीक्षा क्यारे छे, केवी रीते लेवाशे, केटलो अभ्यासक्रम हशे, एनी पेपर स्टाइल शुं हशे, ते तमाम वस्तुओने जाणवा माटे आ वीडियोने अंत सुधी जोता रहो। तो हवे आपणे आ तमाम मुद्दाओने स्टेप बाय स्टेप समझवाना छे, पण एनी शरूआत करता पहेला आ वीडियो पर आपणे 5000 लाइकनो टार्गेट राख्ये छे अने मने विश्वास छे कि तमे जरूरथी 5000 लाइकनो टार्गेट पूरू करशो। अहींया नीचे लाइकनो बटन छे, हजू बी ना दबायू होय तो दबाई दो। बीजी वात के तमे जो आ चेनल पर कसकथी हरता फरता आवी गया होय तो धोरण 9-12 ना विद्यार्थीओ माटेनी एक सौथी वधारे सब्सक्राइबर धरावती चेनल पर तमे आयला छो। नीचे तमने अहीं आंकड़ो देखातो हशे तो ए लाल कलरनुं बटन दबाय अने तमे आ चेनलने सब्सक्राइब करी शको छो, जो तमे पहली वार चेनल पर आयला होय तो। हवे हुं तमने आ जे ब्रेकिंग न्यूज छे के भाई प्रथम कसोटी माटे तैयार रहेजो, एवुं केम अहीं आपणे राखेलुं छे ए हुं तमने समजावी दउं। तो ये आपणे एक ऑफिशियल परिपत्र द्वारा समझिए। हवे आपणे सौथी पहेला अहींया जोईए तो गांधीनगर 24/2021 आ एक परिपत्रनी तारीख छे, अहींया ताजेतरमां जाहेर करवामां आवेलो छे तमाम जिल्लाना शिक्षण अधિકારીશ્રીઓને ગુજરાત રાજ્ય માટેના। એનો વિષય હતો કે શૈક્ષણિક વર્ષ 2020-21માં ધોરણ 9-12 બરાબર 9 લઈ અને 12 માટેના તમામ વિદ્યાર્થીઓની શાળાકીય પરીક્ષા લેવા બાબતનો આ પરિપત્ર જાહેર કરવામાં આવેલો છે। હવે જો ઉપરોક્ત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે કોવિડ-19ની પરિસ્થિતિમાં શૈક્ષણિક વર્ષ 2020-21માં શાળાઓ જૂન 2020થી પ્રત્યક્ષ શૈક્ષણિક કાર્ય શરૂ થઈ શકેલ ન હતું, અત્યાર સુધી તમે ઓનલાઈન જ ભણતા આવેલા છો, તો એના આધાર પર હવે આગળ સરકારશ્રી દ્વારા તારીખ 11-1 બરાબર, આ તમને ખબર છે કે ભાઈ 10મું અને 12મું આ તારીખે શરૂ થઈ ગયું હતું, તો 10 અને 12 શરૂ કર્યા હતા અને 1-2-2021 એ દિવસથી 9મું અને 11મું પણ શરૂ કરવામાં આવેલું હતું। મતલબ કે હવે તમે ભૌતિક શિક્ષણ બી ક્લાસમાં જઈને લઈ શકો છો, આવી સરકારશ્રીએ મંજૂરી આપેલી છે। તો હવે તમારે પરીક્ષા પણ આપવાની છે, તમે જે આગળ જે ભણ્યા ને પ્રથમ સત્ર એની પરીક્ષા બી તમારે આપવાની છે, એની માટે બી આપણે આગળ જોઈએ। જો હું તમને બતાવી દઉં તો તમે જોશો અહીંયા આગળ, તો અહીંયા શાળાઓમાં પ્રત્યક્ષ શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવી દીધેલું છે। તો સામાન્ય રીતે દર વર્ષે ગુજરાતમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શૈક્ષણિક વર્ષની શરૂઆતમાં શૈક્ષણિક પ્રવૃત્તિ કેલેન્ડર દર વર્ષે જાહેર કરે છે, પણ આ વર્ષે કરવામાં આવેલું નથી। તે તમામ વસ્તુઓને ધ્યાનમાં રાખી પ્રથમ પરીક્ષા 9 અને 12ની, જો અહીંયા લખેલું છે ધોરણ 9-12ની પ્રથમ પરીક્ષા તેમજ ધોરણ 9 અને 11ની વાર્ષિક પરીક્ષા બંનેનું આયોજન શાળા કક્ષાએ નીચે મુજબ કરવાનું રહેશે। મતલબ કે તમારી જે પરીક્ષા છે એ રિટર્ન બેઝમાં જ હશે, તમારે ક્લાસમાં જઈ સ્કૂલમાં જઈ અને પેપર લખવાના હશે, જેવું તમે પહેલાં પરીક્ષા આપતા હતા ને એવી રીતે। તો એ બંનેની તારીખ બી આપેલી છે, પ્રથમ પરીક્ષા ધોરણ 9-12ની 19-3-2021 મતલબ કે માર્ચ મહિનાની 19 તારીખથી શરૂ કરીને 27-3-2021 સુધીમાં લેવાની, જે તે સ્કૂલને એ લોકોએ આદેશ કરેલો છે। તો તમારે કમ્પલસરી બેઝિસ પર, જે પેલું તમે એકમ કસોટી આપતા ને ઘરેથી, એવું નહીં, તમારે ત્યાં જઈ અને પેપર લખવાનું હશે, તમારી શાળાની અંદરથી તમને કાર્યક્રમ આપશે। તો 19 તારીખે 9-12ની બધાને, 9મું 10મું 11મું અને 12મું બરાબર, તે બધાની પરીક્ષાનું આયોજન થશે અને ખાલી ધોરણ 9 અને 11 માટે વાર્ષિક પરીક્ષાનું આયોજન થશે, કેમ કે 10મા અને 12મા વાળાની તો બોર્ડની પરીક્ષા મે મહિનામાં ઓલરેડી છે। તો 9 અને 11મા વાળાની જે પરીક્ષા છે એ 7-6-2021થી 15-6-2021 જૂન મહિનાની અંદર તમારે આ પરીક્ષા આપવાની છે। તો આ બંને માટેનું પ્રથમ પરીક્ષા 9-12 માટેની અને 9મા અને 11માની ફક્ત વાર્ષિક પરીક્ષાનું બી અહીંયા તારીખો જાહેર કરી દીધેલી છે। હજુ આપણે આગળ જોઈએ તો હું તમને અહીંયા જો એ જ પરિપત્રમાં આગળ અહીંયા કીધેલું છે કે કોવિડ-19ની પરિસ્થિતિને શૈક્ષણિક વર્ષ 2021 માટે ધોરણ 9-12 ના વિદ્યાર્થીઓની શાળાકીય પરીક્ષાના પ્રશ્નપત્રો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલ પરિરૂપ અને ગુણભાર મુજબ તૈયાર કરવાના, તે અંગેની કાર્યવાહી શાળા કક્ષાએ કરવાની થાય છે। મતલબ કે જે 9મું અને 11મું છે એનું મોડેલ પેપર હજુ સુધી આ લોકોએ જાહેર નથી કર્યું,
તો જે તે શાળા પોતાની રીતે એ જે પ્રશ્નપત્રનું પરિરૂપ આપેલું હતું એના આધાર પર એ લોકોએ નક્કી કરવાનું અને પેપર બનાવવાના, બરાબર, નવમા ને અગિયારમાના. પણ દસમા ને બારમાની જે તમારી બ્લુપ્રિન્ટ જાહેર કરેલી છે મોડેલ પેપર પ્રમાણેની, એ જ પ્રમાણેના તમામ પ્રશ્નપત્ર તમારી શાળાવાળા સેટ કરીને તમને આપશે, જેથી ઉપરોક્ત ટેબલમાં દર્શાવેલ આયોજન અનુક્રમ ધોરણ 9-12ની પ્રથમ પરીક્ષા માટે જે શાળામાં જેટલો અભ્યાસક્રમ ચાલ્યો હોય તે મુજબ, આ અગત્યનો મુદ્દો છે કે ભાઈ જે શાળામાં જેટલો અભ્યાસક્રમ ચાલ્યો હોય, તો તમારી શાળામાં સપોઝ કે તમને 15 પાઠ હોય, 15માંથી તમને 6 પાઠ ચલાવેલા હશે, તો તમારી પરીક્ષા એ 6 પ્રકરણના આધાર પર જ લેવામાં આવશે. તમારી શાળાની અંદર સપોઝ કે 70% કોર્સ ચાલેલો હશે, તો એ 70%ના આધાર પર જ તમારી પરીક્ષાનું આયોજન થશે. કઈ? પ્રથમ પરીક્ષાની, બરાબર છે. તો એ પ્રથમ પરીક્ષામાં જે શાળામાં જેટલો અભ્યાસક્રમ ચાલ્યો હશે એ પ્રમાણે એ લોકો આયોજન કરશે. ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલ વાર્ષિક પરીક્ષાના પ્રશ્નપત્રના પરિરૂપના આધારે તેમજ શાળા કક્ષાએ ચાલેલ તમામ પ્રકરણોને યોગ્ય ન્યાય મળે તે મુજબ પ્રકરણ દીઠ ગુણભાર નક્કી કરીને શાળા કક્ષાએ પ્રશ્નપત્રો તૈયાર કરવાના રહેશે. એ પછી 10માના ધોરણના હોય કે 12મા ધોરણના હોય, એ જે પ્રકરણનો ગુણભાર છે એ ઓરિજિનલ બ્લુપ્રિન્ટ જેટલો નહીં, બરાબર, તમારા જેટલા પ્રકરણ ચાલેલા હશે એને એ લોકો ડિવાઈડ કરશે અને પોતાની રીતે પોતાની બ્લુપ્રિન્ટ અને પોતાનો પ્રશ્નપત્રનું પરિરૂપ બનાવી શકશે. તો આ બી અહીંયા ઓફિશિયલી જાહેરાત કરી દીધું છે. અને ધોરણ 9 અને 11ની વાર્ષિક પરીક્ષા માટે બોર્ડ દ્વારા જાહેર કરેલ 70% અભ્યાસક્રમ 30% કાપ્યા બાદનો તેમજ વાર્ષિક પરીક્ષાના પ્રશ્નપત્રના પરિરૂપ અને પ્રકરણ દીઠ ગુણભારની વિગતો મુજબ પ્રશ્નપત્રો શાળા કક્ષાએ તૈયાર કરવાના રહેશે. તો તમને એવું થાય કે અભ્યાસક્રમ અમારે કેટલો, તો પહેલી પરીક્ષા મતલબ કે આ જે માર્ચ મહિનામાં જે પરીક્ષા હતી ને, અહીંયા જો હું તમને બતાવી દઉં, અહીં જે માર્ચ મહિનાની આ જે પરીક્ષા છે આની અંદર અભ્યાસક્રમ કેટલો, તો તમારી શાળામાં જેટલો ચાલ્યો હોય તેટલો, બરાબર, આની અંદર કેટલો આવશે શાળા નક્કી કરશે આની અંદર, બરાબર. પણ વાર્ષિક પરીક્ષામાં જે 70% કાપ્યા બાદ જે 30% કપાયા પછીનો જે 70% કોર્સ છે એ સંપૂર્ણ કોર્સ તમને આવશે આની અંદર, સંપૂર્ણ કોર્સ તમને અહીંયા જોવા મળશે. હવે રહી વાત 10મા ને 12માની, તો 10મા વાળાને તો 2મા પરીક્ષા પૂરેપૂરી આપવાની છે, પણ જે તમારી આ જે પ્રથમ પરીક્ષા છે એનો જે અભ્યાસક્રમ છે એ તમારી સ્કૂલ નક્કી કરશે, બરાબર, એ અલગ અલગ સ્કૂલમાં અલગ અલગ પણ હોઈ શકે છે. તો હવે આપણે નેક્સ્ટ સ્ટેપ આગળ જોઈએ. તો આગળ આ લોકો શું જણાવવા માંગે છે, તો ઉપરાંત સામાન્ય પરિસ્થિતિમાં આંતરિક મૂલ્યાંકનના 20 ગુણ ધોરણ 10 વાળા માટે ખાસ, કે આંતરિક મૂલ્યાંકનના 20 ગુણમાં પ્રથમ તેમજ બીજી પરીક્ષાના વિદ્યાર્થીઓના ગુણ ધ્યાને લેવામાં આવે છે. દર વર્ષે આ રીતનું હોય છે કે 5 માર્ક તમને પ્રથમ કસોટીના આધારે અને 5 માર્ક દ્વિતીય કસોટીના આધારે આ લોકો આપે છે. તો જેને સ્થાને હાલની COVID-19ની પરિસ્થિતિને ફક્ત શૈક્ષણિક વર્ષ 2020-21 માટે આંતરિક મૂલ્યાંકનમાં માત્ર પ્રથમ પરીક્ષા, બરાબર, દર વર્ષે તો 2 પરીક્ષા લે છે પણ પ્ રથમ પરીક્ષા જે 19 તારીખે લેવાશે ને માર્ચમાં, એના આધારે જ તમારા એ જે 20 ગુણ છે એ મૂકવામાં આવશે. તો આ પરીક્ષા તમારી માટે ઘણી બધી ઇમ્પોર્ટન્ટ થઈ ગઈ ધોરણ 10 વાળા માટે. તો ઉપરોક્ત વિગતો આપના તાબાની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓએ જાણ તથા અમલ સારું મોકલી આપવામાં આવેલ છે. નીચે BN રાજગોરની સાઇન છે, બરાબર, અને ઓફિશિયલ પરિપત્ર છે 24 તારીખનો. તો આના આધારે તમારે હવે પરીક્ષા 19 માર્ચથી પ્રથમ કસોટી, અને જે લોકો 9મામાં અને 11મામાં છે એ લોકોને 7 જૂનથી વાર્ષિક પરીક્ષા શરૂ થવાની છે. તો જે લોકો હજુ સુધી બી જાગ્યા ના હોય તો જાગી જાઓ, કેમ કે હવે તમારું વર્ષ પતવા બી આવી રહ્યું છે અને પરીક્ષા તમારે ત્યાં જઈને આપવાની છે. તમે જો જોઈ જોઈને લખ્યું હોય અને તમને તકલીફ પડી હોય તો હવે રિયલમાં તમારું પેપર આવશે અને પરીક્ષા બી તમારી લેવાશે. તો હજુ સુધી 10મા ને 12મામાં જો તમે અભ્યાસક્રમ ના કર્યો હોય તો તમે સંકલ્પ એપ પર જોડાઈ શકો છો, ક્યાં તો પછી દેવસત પેપર સેટ દ્વારા બી તમે એ ક્વેશ્ચન તમને પ્રથમ પરીક્ષામાં પણ કામ લાગશે. પછી તમારી મરજી, તમારે જે જેનો ઉપયોગ કરવો એનો. પણ મેં તમને આ 2 સોલ્યુશન આપેલા છે અને આ જે માહિતી છે એ ઓફિશિયલ છે. તમને જો આ વિડીયો સારો લાગ્યો તો આ વિડીયોને લાઈક કરી દેજો. તમારી નજરમાં બીજા કોઈ વિદ્યાર્થી હોય 9-12ના, તો તેના સુધી આ વિડીયોને અચૂક શેર કરજો, જેથી કરીને એને પણ આ માહિતી વિશે જાણ થઈ શકે. આવી જ રીતે આપણે કોઈક નવા વિડીયોના નવા ટોપિક સાથે ફરી પાછા આ ચેનલ પર મળતા રહીશું. ત્યાં સુધી આવજો.